અને હવે સમાચાર સૌરાષ્ટ્ર કચ્છના છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં કોરોનાના 84 નવા કેસ નોંધાયા જેમાં શહેરના 66 અને જિલ્લાના 18 કેસ સામેલ તો કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું જ્યારે સારવાર બાદ કુલ 77 દર્દીને રજા આપવામાં આવી છે જેમાં શહેરના 53 અને જિલ્લાના 24 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હોકી સ્ટિક લઈને રસ્તા પર ઉતરેલા રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનરે એનએસયુઆઈના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનરની સિંઘમગીરી સામે એનએસયુઆઈ અને કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો જો કે એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરો કાર્યક્રમને અંજામ આપે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી એનએસયુઆઈનો આક્ષેપ છે કે પ્રજા સામે કાયદાનો દંડો ઉગામતા ડેપ્યુટી કમિશનરે ભાજપના કાર્યક્રમમાં જઈને પણ કાયદાનું પાલન કરાવવું જોઈએ ભાજપ હોય કે કોંગ્રેસ નિયમો તોડવામાં એકઈ કમ નથી ભાવનગરના મહુવામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ નિયમોનું એસી તેસી કરી મહુવાના સ્થાનિક કોંગ્રેસના નેતાઓની ચૂંટણીલક્ષી સેન્સ લેવાની બેઠક મળી હતી જેમાં 200થી વધુ કાર્યકરો ઉમટી પડ્યા માસ્ક ન પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને આ નેતાઓ અને કાર્યકરોએ નિયમોનો સરેઆમ ભંગ કર્યો સામાન્ય જનતા નિયમોનો ભંગ કરે તો આકરો દંડ વસૂલવામાં આવે છે જ્યારે કે રાજકીય નેતાઓ નિયમો તોડે તેની સામે કોઈ કાર્યવાહી નથી થતી જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે રાજકોટમાં મોંઘી દાટ કાર લઈને નીકળી પડતા નબીરાઓ બેફામ બન્યા છે શહેરના 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 45 વર્ષીય બાઇક ચાલકનું મોત થયું 45 વર્ષીય જયંતિભાઈ નોકરી પતાવીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ પૂરપાટ ઝડપે આવેલી બીએમડબલ્યુ કારે તેમને અડફેટે લીધા શહેરના અમૂલ સર્કલ નજીક જ બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું મોંઘી દાટ બીએમડબલ્યુ કારનો ચાલક નશો કરીને કાર ચલાવતો હોવાનું પણ